દિવ્યેશ, આખરે નગરસેવિકાની દબંગાઈ સામે આવી રહી છે, આખરે આ સમગ્ર મામલે હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર જનમબેન ખપી આજે પોતે જે લાંબા સમયથી રજૂઆત કરે છે ત્યાં એક ધાર્મિક સ્થળ ઉપર કોઈ હોર્ડિંગ્સને લઈને માહિતી અને ત્યાં ફરી તેને કાર્યરત કરવા માટેની તેમની માંગ હતી, પરંતુ આ બાબતે કોઈ પણ સંતોષકારક જવાબ ન આપતા આજે તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી અને ટેબલ પર જે ફાઇલો હતી તે પણ ફેંકી અને ઉદ્ધતાઈ વર્તન કરીને સાથે જ ઉગ્રતાથી પોતાની માંગને રજૂઆત કરી હતી. જો કે આ માંગ અંગે અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે જે તેમનું કોઈ નળ કનેક્શનનું પૈસા બાકી હોય તેના કારણે તેની અરજીને ફરી રિન્યુ કરવામાં નથી આવતી અને જાહેરાતના જે હોર્ડિંગ્સ છે તેને ફરી કાર્યરત કરવા માટે તેનું એનઓસી આપવામાં નથી આવી રહ્યું, જે બાકી લેતા લેણા છે તે આપી દેવામાં આવે છે. જો કે કોર્પોરેટરે શ્રીનું કહેવું છે કે આ બાબતે જે લેણા છે તે કોઈ અન્ય અહીંયા નળનું કનેક્શન જ ન હોય તેથી કોઈ પૈસા ભરવાના ન થતા હોય તેથી તેમને આ બાબતે હોર્ડિંગ્સનું જે એનઓસી છે તે મળવું જોઈએ, પરંતુ આ ન મળતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો વિવાદસ્પદ બન્યો હતો. બિલકુલ, ખાસ કરીને જે અધિકારી પાસે આ મામલો પહોંચ્યો હતો એ અધિકારી આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા આપી રહ્યા છે ખરા? જે રીતે નગરસેવિકાએ દબંગાઈ કરી, શું તેમની સામે તેમણે કોઈ વાંધો ઉઠાવ્યો છે? જે હાલ તેમણે આ સમગ્ર મામલે પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે સમગ્ર મામલે, તેમજ જે તેમની માંગ છે કે નળનું કનેક્શન બાકી રહેતા લેણા છે તે બાબતે તેનું એનઓસી આપવામાં આવે, પરંતુ કોર્પોરેશનના ચોપડે જે લેણા બાકી બોલે છે તેના કારણે તેને હાલ એનઓસી મળી શકે તેમ ન હોય, તેની કાર્યવાહી થઈ શકે તેમ ન હોય તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. આભાર દિવેશ, તમામ ગતિવિધિઓ પર.